દેહરાદૂન ફરવા માટે. દેહરાદૂન જવા માટે અહીંયાથી અમે એક ટેક્સી બુક કરી છે. એ ટેક્સી અમને આખો દિવસ ત્યાં ફેરવશે. ત્યાં ઘણું બધું જોવાનું છે તો આગળ તમને બ્લોગમાં બતાવીએ. અહીંયા ટેક્સીથી આવી ગઈ છે જોવા માટે ચપેડી છે કાર. અને આ તમને ખબર જ છે અમારું રોડ પર જ છે રહેવાનું એક્ઝેક્ટ નીલકંઠધામ. મમ્મીને હર્ષ ઓલરેડી નીચે ચા પીવા ગયા છે. અહીંયા એક બેનિફિટ એ છે કે જો અહીંયા ચાવાળાનું સામે જ છે, એક અહીંયા છે બોર્ડ માર્યું ને એની બાજુમાં ચાવાળાનું, અને એક ત્યાં સામે છે. ત્રણેય જગ્યાએ ચા મળે છે. અહીંયા નીચે નાસ્તો હોય છે પણ ચા આ લોકો ન પીવે, એટલે ચા ને છાશ ને દહીં ને એવું ન મળે જમવામાં. અહીંયા આ બે રેડી થઈને નીચે આવી ગયા હતા. આજે તો 8:30 વાગ્યા અમે રેડી છીએ, નાસ્તો કરી નીકળવાનું છે હવે. તમે નીચે દર્શન કરી લીધા, દીવાબત્તી કર્યા, પાણીનો લોટો ચડાવ્યો, તુલસીને પાણી રેડ્યું, દીવાબત્તી કર્યા, સરસની આ બધી બેગનું ધ્યાન રાખ્યું. અત્યારે નાસ્તા માટે જો આખું બોલ છે, ઘણા બધા લોકો અહીંયા પેક થઈ ગયું આખું, બસ હવે ચાલુ કરશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા 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 અંબા. શું કરો છો? બસ ભગવાન નું નામ વાંચું. કરી લીધો ચા નાસ્તો? ના, હવે ચા મૂકો. હમણાં પછી રાહ જોઈ ગઈ. નો બાઈ નું મેં ખોલી ગયું, ખોલી ગયું. દૂધ ગરમ મૂક્યું, ચા મૂક્યું. ઓકે, હાલો લ્યો ચા પાણી પી લઈ તો. હા, સવારમાં આજે ગરમ નાસ્તો ખાવાનો છે. એ છે ખાટા ઢોકળા. હા, આવી ગયું લસણ નાખ્યું થોડુંક વધારે. મરચું એક નાખી દઉં. ઓકે, કાલે રાતે કર્યા હતા બાએ, સવાર નાસ્તા માટે ગરમ રાખ્યા હતા. મેં તો આ છે ત્યાં કરી દઈશ. શું કર્યું પછી બે દિવસ? કઈ નઈ, જલસા. એક દી માઈમાં દવા લેવા ગયા હતા ભાઈ ભેગા, ને પછી રાતે માઈ મંદિરે દર્શન કરીએ. પછી કાલ તો એ આવ્યા નતા. તમારી દીકરી આવી જવાની છે એવું મેં સાંભળ્યું. મુંબઈ થી ફ્લાઇટ છે ને કઈ? બપોરે 4 વાગ્યાની. ઓકે, એટલે અહીંયા આવશે ત્યાં 7-8 વાગી જાય. ત્યારે આવે ત્યારે ચિંતા કરે ચાલુ
ટેક્સી અહીંયા ઉતાર્યા છે ને કીધું અહીંયા સામે પુલ છે ને ક્રોસ કરીને જાઓ ને એટલે સહસ્ત્ર ધારા વોટરફોલ આવશે. કેટલું સરસ પાણી જાય છે અને ચોખ્ખું કેટલું છે. દ્રોણાચાર્ય ગુપ શિવ ગુફા મંદિર છે ઉપર અને નીચે જે સહસ્ત્ર ધારા વોટરફોલ. ગુફા તરફ જઈએ રસ્તો દ્રોણાચાર્યની ગુફા. દ્રોણાચાર્ય ગુફા છે એમને સ્થાપેલા શિવલિંગ. કોઈ પાણી ચડાવતું નથી ઉપર, ઝરણાનું પાણી આવે છે. એમને જામફળ લઈને ભાગે છે, જો જામફળ પ્રસાદમાં લઈને ભાગી છે. ઉપર એકદમ ઝરણું છે અને નીચે ઉછાળે પાણી પડે. હવે પાણીમાં આવ્યા છે થોડાક, આટલું આટલું પાણી છે અહીંયા. આ તમને દેખાય છે પાછળ સહસ્ત્રધારા વોટરફોલ. અહીંયા દ્રોણાચાર્યએ ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું અને એના ઉપર સહસ્ત્ર ધારાઓ પડતી, સહસ્ત્ર આમ 100 વધારે. એટલે આ એટલી બધી ધારાઓ છે કે એના ઉપર પડતી, એટલે એનું નામ પડ્યું છે સહસ્ત્ર ધારા. આ દ્રોણાચાર્યનું મંદિર સહસ્ત્ર ધારા ઉપર, સહસ્ત્ર ધારાની બાજુમાં, મતલબ જો ઉપરથી પાણી હોય ત્યાં દેખાય. હવે અમે આવ્યા છીએ સાંઈ મંદિર દેહરાદૂન. પહાડમાં બહુ નીચે નીચે છે. આ ભાઈ નહોતું જોયું કે હું પહેલી વાર આવ્યો, તમે ક્યાંથી ગોતી આવ્યા વોટરફોલ. એટલે જાય છે કેવો નીકળે છે, લેટ સી. શિખર વોટરફોલ એ કાચો રસ્તો હોય, 300 જેવું ચાલીને જવાનું હોય છે. બહુ સરસ જગ્યા, પણ મમ્મી એટલું બધું ચાલી ન શકે કાચા રસ્તામાં. ચા પીવામાં આવે છે, પહાડો વાળી મેગી નથી આજે, પહાડો વાળી ચા પણ મારે ખાવી નથી આજે. નહીં નહીં, મને કાલ નીલકંઠ કે ઉપર બી ખાઈ હતી, ફિર હર રોજ નહીં ખાતે મેગી. આ શિખર ફોર વોટરફોલ છે ને એ અહીંયા બધાની વચ્ચે, જો ચારેય બાજુ પહાડ અને એકદમ આપણે નીચે. આ રિયાને તમે મેસેજ કરો છો, આ તમને ખબર છે, રાતે આ 1:30 AM આ તમે વોઇસ મેસેજ મોકલો છો. એ નથી દબાવવાનું, તમે આ દબાવીને મોકલું છે, એ નથી દબાવવાનું. પણ હા, હું પણ ઘડીએ ઘડીએ રિયાન ખોલે રાખો છો. આમાં છે બાપુજીના ફોટો. હા લાવો જોવા દો. ના પછી નાખી દેશે, ઈ નીકળી ગયા. બીજી વાર નહીં, બીજી વાર નીકળી ગયા.
પણ એ જ વાત છે, તમને ખબર જ ન હોય. હા, 1:30 વાગે રાતે શું કરતા હતા? વોઇસ મેસેજ મોકલ. મેં બાબા પૂછીને ફોટા નીકળી ગયા કે નાખી દઉં. મેં કીધું નીકળે નહીં, ની રીતે નાખ જાય તો કે તને આ ડાબરું કરી નાખો છો ને મારે બેમાં તરફ ખેદ નહીં પડે. તું દીપુ બે છો ત્યાં સુધી વાંધો નથી. એમ નહીં, રાતે 1:30 વાગે શું કરતા હતા? રાતે 1:30 વાગે મેસેજ નાખો. ફોટા ફેરવતી 1:30 વાગે. હા, મેં બાબા પૂછીને દર્શન કરીને પછી તો3 કલાક પેલા એરપોર્ટ ની 1 વાગે પહોંચશે. હું 1 વાગ્યા અત્યારે તો હજી તો ઈ થોડી વાર માં પહોંચશે એરપોર્ટ. ટ્રેનમાં બે દિવસથી તબિયત ખરાબ છે. આમ લાઇટલી લઉં છું કારણ કે 2 દિવસથી ખાઉં છું તો બહારનું એ એવી પંજાબી ને એવું બધું સૂપમાં હતા એટલે. પણ બાએ પાછા ખાટા ઢોકરા બનાવ્યા હતા, એમની ઈચ્છા હતી તો સવારે ખાટા ઢોકરા જમી લીધા. એટલે મને એમ હતું જ કે એ ખવાય નહીં, પણ હવે બાએ બનાવ્યા હતા ખાઈ લીધા. અત્યારે હવે દાળ ભાત સૂકી ભાજી ને બધું કરે છે એટલે મેં ના પાડી જમવાની, કેમ કે પેટ ખરાબ છે. જે કાંઈ બી જમવું ને તો પચતું નથી અત્યારે. એટલે હવે આજે ઈચ્છા છે કે થાય એટલું લિક્વિડ ઉપર રહીએ. એટલે જમવા ના પાડી મેં. તમારે તો અવાજ જોતો હોય ને કેળા ને પેડા ખાતા હોય. મીટર સુધી ચાલીને જવાનું છે ટપકેશ્વર મહાદેવ. થોડા દાદરા ઉતરી પછી મંદિર આવે, સામે સંતોષી માનું મંદિર છે. આ છે મંદિર ની બહાર નો ભાગ ટપકેશ્વર મહાદેવ. જો આવી રીતે આમાંથી પાણી કઈ રીતે જ રાખે છે આખા મંદિર માં એટલે બધા ભીનું સાવ. આ જે મંદિર છે ને એ અંદર ગુફા જેવું છે, તમારે સેજ માથું નમાવીને ચાલવું પડે આવી રીતે અંદર. અને ત્યાં છે ને ટપક ટપક ઉપરથી જ પાણી પડે છે ડુંગરના ઉપરથી, એટલે આખા મંદિર ભીનું ભીનું હોય. વાઈપર એ લોકો કન્ટિન્યુ મારે રાખે છે. અને એવું કહેવામાં આવે છે કે આ ગુફામાં અશ્વત્થામાનો જન્મ થયો હતો, ગુરુ દ્રોણાચાર્યના પુત્રનો. અહીંયા બધું લખ્યું છે આનો ઇતિહાસ, કે અહીંયા ભગવાન શંકર કેટલી બધી વાર પ્રસન્ન થયા હતા. ગુરુ દ્રોણે અહીંયા ધનુર્વિદ્યા શીખવાડી હતી. પહેલામાંથી દૂધ નીકળતું હતું, પણ કળિયુગમાં દૂધનો દુરુપયોગ થાય એટલે એ જલમાં ભગવાને પરિવર્તન કરી નાખ્યું. એટલે હવે એમાંથી પાણી ટપકે રાખે છે ઉપરથી આખા મંદિરમાં.
આનો ઉલ્લેખ સ્કંદ પુરાણ માં પણ કરવામાં આવ્યો છે કે આ જગ્યા કેદારખંડ માં આવેલી છે એવી રીતે. ચાલો ગરમા ગરમ ફુલકા રોટલી બની રહી છે. પપ્પાની એકદમ કડક. કડક જોઈ અને અહીંયા જગતના નાથ જમવા બેસી ગયા છે. પપ્પા બેસી ગયા છે જમવા અને આ સાહેબ મમ્મી બેઠી બેસી ગયા છે. તું બેસી જાવે જો અમારે બા કઈ રીતે ખાઈ છે. બા શું ખાવ છો તમે? આ ઢોકરા ની દાળ. આ છે અમે કાઠિયાવાડી ખાટા ઢોકરા વઘારી અને પછી દાળમાં લઈને ખાવાના. આ રીતે મસ્ત મજા આને કહેવાય જલસો ગાબા. અમે લોકો પહોંચી ગયા છીએ બુદ્ધ મંદિર, બુદ્ધા ટેમ્પલ દહેરાદૂન. પાછળ વાદળ કેવો સરસ દેખાય છે, કાં સફેદ. એટલે સીડી ચડીને ઉપર જવાનું. પછી અંદરથી બુદ્ધા ટેમ્પલ. તડકામાં બેઠા બેઠા અત્યારે વિટામિન ડી લે છે. મારા કલાક બેવાનું એટલે હવે બે કલાક બેવાનું કીધું છે તૈયાર. એક કે બે વારો નો આવવા દે. કા નો આવ કે નો વારો દા જમીન ને ઇસ્તે બે કલાક. ડોક્ટર કે દુઈ ઓલું તમે હુઈ જાતા હતા ને કાયમ એટલે દવા દીધી હોય છે. હા જમીન ને કે બે કલાક કે નહીં રાત્રે બપોર બે કલાક. હા એટલે કે એ બાય એમ કે કે ગરમ ઠંડા કરી તમે પીવી ન શકો. કાઈ ઉતાર છે તો ગઈ ગયા તો કાલ નો આવી ગયો નીંદ. મંદિર બહુ શાંતિ વાળું અને એકદમ ચોખ્ખું છે, સ્વચ્છ. પણ હવે એમની લેંગ્વેજમાં કઈક લખ્યું છે જે મને તો સમજાય નહીં. ફરતે આવી રીતે ગાર્ડન છે બાળકોને રમવા માટેનું. કેટલા કેટલા પિક્ચર જોતા જોતા જવો તો ઘણી અથવા આવે.
બહુ લડતે આમ તો ભાઈ. અત્યારે વહી ગયા છે સાંજના 6:30, અમે લોકો પાછા આવી ગયા છીએ. ટેક્સીવાળા ભાઈ સારા હતા, આમ મજા આવી. મહાદેવે પાછળ ઘાટ થઈને ઘણા બધા ગણપતિ વિસર્જન કરવા આવતા હતા, એટલે એટલો બધો અવાજ આવતો હતો વિડીયોમાં. અહીંયા અત્યારે અમારે નીલકંઠમની બહાર તમે જુઓ તો રથમાં ગણપતિજીને બેસેલા છે, બધા વાજતે ગાજતે કલરથી રમતા રમતા પધરાવા જાય. બાજ અમે જે અત્યારે ખીચડી ને શાક અને પાછળ ગરમ થાય છે વડાપાઉં, બાપુજી જમે છે વડાપાઉં. ક્યાં ના છે વડાપાઉં? કોને મોકલા છે? મરતા દીધે કેવા લાગ્યા? ધન્યવાદ. ભગવાન મારા માટે વારા ફરતી કોક મને પેંડા મોકલે છે. છોકરા લઈ આવે પેંડા વગર થી હું હજી નથી રહી કોઈ દી. રોજ મીઠું મોઢું કરું. થેન્ક યુ અર્ચનાબેન, જો બધા એકદમ આનંદિત, તમારા વડાપાઉં અને પેંડા બે ખાઈ રહ્યા છે. અને મારું બહુ ધ્યાન રાખ્યું ત્યાં, લોનાવલાથી મુંબઈ સુધી મને એકદમ સંભાળીને પહોંચાડી દીધી ને ટાઈમસર હું એરપોર્ટ પહોંચી જાઉં એટલે ફટાફટ એમને ટેક્સી મને બુક કરી દીધી. બહુ જ ધ્યાન રાખ્યું ને છેક સુધી. મને ત્યાં એરપોર્ટમાં એક ફોન ગયો, મને કે તમે બોર્ડિંગ કરી લીધું કે નહીં. એકદમ બહુ જ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખ્યું છે. થેન્ક યુ અર્ચનાબેન, થેન્ક યુ સો મચ. અને એમ કીધું છે કે આનંદભાઈને કાંઈ શૂટિંગ કરવા અહીંયા આવવું હોય મુંબઈમાં તો મોસ્ટ વેલકમ. એમને ઘણી બધી જગ્યાઓ છે જે એક્સપ્લોર કરવા જેવી. એમના હસબન્ડ એમને ગાઈડ કરશે એમ કીધું છે. ચોક્કસ ચોક્કસ. એટલે બાને અને બધાને બોલાવ્યા છે, કેળાવ્યા છે. ચોક્કસ મુંબઈ આવવાનું કાંઈ પ્લાન થશે તો કોન્ટેક્ટ કરીશ. થેન્ક યુ. આવી ગયા છે જમવા માટે 8:30 થયા છે. ઘણાને એવું લાગતું હતું કે અમે અહીંયા રહેવાનું શું કામ પ્રિફર કરીએ છીએ. આનાથી સસ્તા બી મળી જાય છે હરિદ્વારમાં રૂમ્સ ને હોટલ. પણ એક તો આ ધામ છે એટલે, અને બીજું કે અહીંયા જમવાનું છે ને એકદમ ચોખ્ખું હોય છે. અને લોકોનું રસોડું હોય તમને એ લોકો બતાવી શકે, તમને દેખાય જ છે. અને આખો ડાઇનિંગ એરિયા બી એકદમ સાફ હોય છે. અને આ લોકોનું જે રૂમનું રેન્ટ છે ને એમાં જ 3 ટાઈમ આવી ગયો. અને જમાડે છે બી ગરમ ગરમ, રોટલી હોય પૂરી હોય બધું ગરમ ગરમ હોય. એટલે અહીંયા રહેવાની મજા આવે, આટલું ચોખ્ખું જમવાનું. અહીંયાનું છે ને સ્વચ્છતા સારી છે રસોડાની અને બધી જમવાની વસ્તુની. શાક એ લોકો બહાર કેબિન જેવું છે એમાં એકદમ ઢાંકીને ઉપર રાખ્યું હોય. એમ બીજી બધી હોટલ્સની એના કરતાં ચોખ્ખાઈ વધારે, એટલે અહીંયા જમવાનું વધારે મજા આવે.
તેલ વાળા હાથ કોને અડાડ્યા છે આમાં? હું એજ કઉ છું. હેલો, બોલો, શું છે આ? આ દીપાબેન નું સર્ટિફિકેટ છે. લોનાવાલા ટ્રેનિંગ માં ગયા હતા ને એ ઊંધું. સર્ટિફિકેટ છે એમ ટ્રેનિંગ માં. બોલવાનું તો શું હે, ના આશીર્વાદ દેવાના બસ હવે એક આવી ગઈ છે, હવે બીજી અમારે આવી જાય. ગમ ના ગંગા નવા જ ગઈ છે, હવે કાલ ગયા તો નહી આવે જાણે. ગંગા નવા જ ગઈ છે, ગંગા લઈને આવવાની છે. પાણી દોરું બહુ છે કે કેવું દોરું છે દેખાય છે વિડીયો. પાણી બહુ દોરું છે કે નારાજ એવું નથી તો રાજો કે ઉતરાય એમ જ નથી નિયા. પણ એને અમે છે ને માક્ષર મહિનામાં જવાય આપણે ગયા હતા ને. હા તો પછી એટલે પાણી હા વાસરી એવું જ કાટ જે ઉપાડ આવે ચોમાસું છે ને એટલે બા અત્યારે ઉપર અહીંયાથી વરસાદ બે વાર એમ બે વાર માક્ષર મહિનામાં ગયા હતા. ગંગા નદી માં નાવા જાવ ને એટલે તમારે ટાઢ ઉડી જાય, તડકો કેવો હોય નદી કિનારે. હવે આપણે બધા ભેગા થઈને ઢીંગા ટોળી કરીને એને છે ને ગંગાજીમાં ડૂબકી મરાવી પડશે. તારે કેવું પડે ને એમ તો ડૂબકી માર વગર આવશે જ નહીં. સાકર પકડી ના એ કે સાકર પકડી નાની એવી મજા આવે. મમ્મી ગઈ સાલ ગઈ હતી ને ભલે નથી કે બે ચાર દી પછી નાસુ એટલે નાઈ ને જ આવશે. ચારધામ યાત્રા ને બધું બંધ થઈ ગયું અત્યારે અમારે અંદર ચારધામ યાત્રા રોકી દીધી. રિયા તું બ્લોગ જોતી હોય ને તો સાંભળી લે, પપ્પાએ બધી આગાહી કરી દીધી બધી તું સાંભળી લે. અમે પેલા બે જા કેટલા વર્ષથી આગાહીઓ આવે છે મને યાદ છે. સ્કૂલ માંથી માનમન મને એક વાર છે ને પિકનિક માં જવા દીધો હતો, એ આબુ લઈ જતા હતા ત્યારે. ત્યારે હતું કે નક્કી તળાવ જે ઓલું છે ને એ જામી ગયું છે ને હું એમાં બોટિંગ કરીને ઓલો ફોટોગ્રાફર આગળ ફોટો પડાવીને અહીંયા આવીને બતાવ્યો હતો. આટલી સચોટ આગાહી હોય છે. મને ઊંઘ ઉડી જઈશ જવાય.
એ તેને ખબર પડતી એ મમ્મી ને ગંગાજી નું પાણી યમુનાજી નું ના હોય તો યમુનાજી ભાઈ જવાય.